હું પુષ્પા ગોસ્વામી, ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મિક્સ શાકભાજીનું રાયતું, બીટ, ગાજર એ બધાનું રાયતું. તો કેવી રીતે બનાવવાનું તે અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું. આપણે બનાવશું મિક્સ સબ્જીનું રાયતું, મિક્સ શાકભાજી. તો આમાં મેં ગાજર લીધું, બીટ છે, કાંદા છે અને મરચાં છે, ધાણા છે ને દાડમના દાણા એ બધ ને ટમેટું આવી રીતે કટ કરી લેવાનું, નાનું નાનું બધું જ. જેવી રીતે કટર હોય ને એમાં મેં બધું કટ કરી લીધેલું છે. ને તેના માટે, રાયતા માટે મેં આ દહીં લીધું છે, 250 દહીં છે. આ બહુ ખાટું દહીં નહીં અહીં લેવાનું, મોરું દહીં લેવાનું. હવે એને થોડુંક ફેંટી લેશું પહેલાં આવી રીતે. મસ્ત આવું થઈ જવું જોઈએ. એમાં આપણે 2 ચમચી ખાંડ નાખી લેશું. દરેલી હોય તો તમારી જલ્દી મિક્સ થઈ જશે, અત્યારે એમનામાં આપણે લઈએ છીએ. 2 ચમચી લેશું ખાંડ નાખીને અને પાછું ફેંટી લેવાનું. 2 ચમચી લીધીશ મેં. મસ્ત આપણું એકદમ સરસ એવું ફેંટાઈ ગયું છે. હવે એમાં આપણે શાકભાજી નાખી દઈશું. 1/2 બાઉલ મેં શાકભાજી લીધું છે. ટમેટું 1 લીધું હતું, ગાજર નાનું 1 લીધું, કાંદો 1, થોડા 2 ચમચી દાડમના દાણા, 1 લીલું મરચું, એવી રીતે કરીને બધું મેં 1/2 બાઉલ લીધું હતું. આનો કલર પણ બહુ મસ્ત આવશે બીટની હિસાબે, તમને આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું. કેટલો મસ્ત કલર છે. હવે એમાં આપણે થોડુંક શેકેલું જીરું નાખશું ને ચપટી લાલ મરચું. અંદર મેં 1 લીલું મરચું તીખું નાખેલું છે એટલે. ને 1 ચમચી ચાટ મસાલો. ને ચપટી મીઠું. ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું જરાક જ નાખવાનું. આ બધું પાછું મિક્સ કરી દઈએ. મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 બાઉલમાં કાઢી લઈશું. ને ચપટી મીઠું. ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું જરાક જ નાખવાનું. આ બધું પાછું મિક્સ કરી દઈએ. મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 બાઉલમાં કાઢી લઈશું. દાડમના દાણા નાખશું ને ચપટી લાલ મરચું. તો તૈયાર છે આપણું મિક્સ શાકભાજીનું રાયતું. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. 2 આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.